વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે બાકીની થિયરી છે એના વિશે ચર્ચા કરીશું આ વિડીયો લેક્ચરમાં તો જોઈ શકો છો સાર્થકતાની કક્ષા જે આપણે આગળ સમજી ગયા છીએ ફરીથી રિવાઈન કરું છું શૂન્ય ઉત્કલ્પના સાચી હોય અને તેનો ખોટી રીતે અસ્વીકાર કરવાની સંભાવનાને સાર્થકતાની કક્ષા કહે છે એટલે તમે જે ધારણા નક્કી કરી હતી એ સાચી હતી પણ તેનો ખોટી રીતે અસ્વીકાર કરો છો તમે એને સ્વીકારતા નથી તો એની જે સંભાવના છે એને શું કહેવામાં આવે છે સાર્થકતાની કક્ષા કહેવામાં આવે છે અહીંયા આંકડા શાસ્ત્રમાં તો સામાન્ય રીતે સાર્થકતાની કક્ષા એક ટકા પાંચ ટકા અને દસ ટકા હોય છે પણ એક ટકાની સાર્થકતાની કક્ષાનો અર્થ સો પરિણામોમાંથી એક પરિણામ ખોટું પડવાની શક્યતા છે બરાબર એવો થાય છે તેમ કહી શકાય અને જો તો નવ્વાણું ટકા વિશ્વાસ છે કે જ ઝીરો અસ્વીકાર કરવાનો આપણો નિર્ણય સાચો છે કે ભાઈ નવ્વાણું ટકા એનો મતલબ એમ થાય કે જ ઝીરોનો અસ્વીકાર થયો એટલે શું કે ભાઈ આપણે જે ધારણા નક્કી કરી હતી આપણે જે અનુમાન એવું લગાડ્યું હતું કે ભાઈ એને આવું થશે કે નહીં થાય તો એનો અસ્વીકાર કર્યો એટલે એનો નિર્ણય આપણો નવ્વાણું ટકા એ સાચો છે એવું કહી શકાય બરાબર એ પાંચ ટકાની સાર્થકતાની કક્ષે ત્યારબાદ તમારે એક ટકાની સોરી પછી પાંચ ટકાની સાર્થક કક્ષા સમજવી હોય એ એ મુજબ તમારે અનુમાન લગાવવું છે તો એનો અર્થ એવો થાય કે સો પરિણામોમાંથી પાંચ પરિણામો હોય બરાબર એ કેવા પડે ખોટા પડી શકે અથવા તો એવું કહી શકાય પંચાણું ટકા વિશ્વાસની વિશ્વાસ છે એચ જીરો અસ્વીકાર કરવાનો આપણો નિર્ણય સાચો છે તો આ પાંચ ટકાની સાર્થકતાની કક્ષાએ તમે શું કરો છો સંભાવના જે છે એની સાર્થકતાની કક્ષાએ તમે અનુમાન લગાવો છો બરાબર ત્યારબાદ આપણે જોઈએ જે વિગત છે એને સમજીએ અહીંયા જોઈ શકો છો નિદર્શ છે નિદર્શનને મુખ્ય બે નિદર્શનને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે પેલું ગુણાત્મક અને બીજું ચલનાત્મક બરાબર તો ખાસ સમજવામાં ધ્યાન આપજો ગુણાત્મક અને ચલનાત્મક કેટલીક વાર સમગ્ર સમષ્ટિને કોઈ એક લક્ષણના આધારે માત્ર બે જ વિભાગોમાં વહેંચી શકાય છે આ રીતે પડતા બે વિભાગો પરસ્પર નિવારક એટલે અલગ અલગ હોય છે તો આમ સમષ્ટિમાંથી લેવાયેલ નિદર્શને ગુણાત્મક નિદર્શ કહેવામાં આવે છે આ યાદ રાખજો સમષ્ટિમાંથી લેવાયેલ નિદર્શને કયો નિદર્શ કહીશું ગુણાત્મક દાખલા તરીકે હોય તો કે કોઈ એક ફેક્ટરીના ઉત્પાદનની વસ્તુઓને ખામીવાળી અને ખામી વગરની એમ બે વિભાગોમાં વિભાજીત કરી શકાય છે તેવી જ રીતે કોઈ એક સિક્કાને દોષરહિત અને દોષવાળો એમ બે વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય તો આવી સમષ્ટિમાંથી લેવાયેલા નિદર્શો ગુણાત્મક નિદર્શોના ઉદાહરણો કહીશું ત્યારબાદ કેટલીક વાર સમષ્ટિના એકમોને માપી શકાય છે દાખલા તરીકે માર્ક વજન ઊંચાઈ વેતન તો આ જે છે એને સમષ્ટિમાંથી લેવાય નિદર્શને કેવું કહેવામાં આવે છે સમષ્ટિના ચલનાત્મક નિદર્શ કહેવામાં આવે છે ચલ હોય એમાં બરાબર ગુણધર્મ ના હોય તો આગળ જોઈએ એમાં શું હતું ભાઈ ખામીવાળાને ખામી વગરના ગુણધર્મ હતા ને અને અહીંયા ચલ છે તો સમષ્ટિમાંથી લેવાયેલા નિદર્શને ચલનાત્મક નિદર્શ આવવા એટલે કે શું છે સમષ્ટિમાંથી એકમોને માપી શકાય બરાબર ને ચલમાં ત્યારબાદ સાર્થકતા પરીક્ષણ આપણે જોઈ લીધું આવે એમાં જ જણાવો સાર્થકતા પરીક્ષણ કરવાના હેતુથી ગુણાત્મક નિદર્શના Vija baby Bhagavan of por કયો નિદર્શ કીધું ગુણાત્મક બરાબર ને જે ગુરુ નિદર્શ પરીક્ષણો અને બીજું લઘુ નિદર્શ પરીક્ષણો જો ખાસ સાર્થકતા પરીક્ષણ હેતુ ગુણાત્મક નિદર્શના બીજા બે વિભાગો પડે છે એક ગુરુ નિદર્શ પરીક્ષણ કરાય અને બીજું લઘુ નિદર્શ એ માહિતીના ઉપર ડિપેન્ડન્ટ છે તમારે કયા પ્રકારનું પરીક્ષણ કરવું છે સાર્થકતાની કક્ષાએ જે પાંચ ટકાની અને એક ટકાની કઈ ટકાની કક્ષાએ તમારે તપાસવી તમારે નિર્ભર કરવાનું છે બરાબર તો સામાન્ય રીતે ત્રીસ કરતાં વધુ એકમોવાળો નિદર્શ ગુરુ નિદર્શ કહેવાય વીસ કે ત્રીસ કરતા ઓછા એકમો વાળો નિદર્શ લઘુ નિદર્શ કહેવામાં આવે છે તો ગુરુ નિદર્શ પરીક્ષણ છે એ કેવી રીતના કરવામાં આવે છે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે એની અંદર સફળતાની સંખ્યાનું સાર્થકતાનું પરીક્ષણ એટલે સક્સેસ સફળતાના પ્રમાણની સાર્થકતાનું પરીક્ષણ એટલે કે રેશિયો બરાબર બે નિદર્શોના માપના પ્રમાણમાં તફાવતનું સાર્થકતા પરીક્ષણ એટલે કે સ્કેલ તો એની અંદર બે પડે બંને સમસ્યાના ગુણાત્મક પ્રમાણ પી સરખું હોય અને બંને સમસ્યાના ગુણાત્મક પ્રમાણ પી સરખું ન હોય તો ગુરુ નિદર્શ એટલે ત્રીસ કરતાં મોટો હોય તમારો નિદર્શ તો તમે આનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો પરીક્ષણ અનુમાન લગાવી શકો છો બરાબર ધારણા કરી શકો છો એ કેવી રીતના તો કે બે ઉત્કલ્પના તમારે જે પણ ઉત્કલ્પના રચવી હોય કે ઝીરો આઇકોલોજીસ એટલે શૂન્ય ઉત્કલ્પના વૈકલ્પિક આઇપોલોજીસ એટલે અલ્ટરનેટિવ ઉત્પન્ન એચ ઝીરો અને એચ વન કોઈ પણ તમે ઉત્કલ્પના રચી શકો છો ત્યારબાદ છે ચલનાત્મક નિરીક્ષણ તો કે એ ચલનાત્મક નિદર્શ સોરી તો જે નિદર્શના અભ્યાસમાં લક્ષણને માપી શકાય તેવા નિદર્શને ચલનાત્મક નિદર્શ કહેવામાં આવે છે ચલનાત્મક નિદર્શમાં મુખ્યત્વે નીચેના ચાર પરીક્ષણો એટલે આપણે જે દાખલા ગણવાના છે ને એ ચલનાત્મક નિદર્શના પરીક્ષણના ગણવાના છે બરાબર તો એમાં મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ જોઈશું બે મધ્યકોના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ એમાં બે નિદર્શો એક જ સમષ્ટિમાંથી લેવામાં આવ્યા હોય અને જો બંને નિદર્શો ભિન્ન ભિન્ન સમષ્ટિમાંથી લેવામાં આવ્યા હોય એટલે એને કહેવાય મધ્યકો બરાબર ને મધ્યકના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ ત્યારબાદ બે પ્રમાણિત વિચારની સાર્થકતાનું પરીક્ષણ પણ કરી શકાય છે સહસંબંધની સાર્થકતાનું પરીક્ષણ કરી શકાય અહીંયા દર્શાવ્યું નથી તમે કરી શકો છો કે ભાઈ નિયત સંબંધની સાર્થકતાનું પણ પરીક્ષણ કરી શકાય જે આ પરીક્ષણ કરો છો અનુમાન લગાવો છો ટેસ્ટિંગ કરો છો બરાબર એ જે છે એને કહ્યું કહેવાય ચલનાત્મક નિદર્શ કહેવામાં આવે છે જે આપણે શીખવાના છે ગણતરીની દૃષ્ટિએ બરાબર તો ગુરુ નિદર્શ અને લઘુ નિદર્શ જ્યારે આવે છે બરાબર તો ગુરુ દશ પરીક્ષણ અને લઘુ નિર્દશ પરીક્ષણ એને સમજવું જરૂરી બને છે બરાબર તો એનો તફાવત મેં અહીંયા નોંધ કરીને રાખેલો છે ખાસ એનો તફાવત સમજવાનો છે તો તમે જોઈ શકો છો તમે તમારી નોટબુકની અંદર નોંધ જો યોગ્ય લાગે તો એની નોંધ પણ તમે કરશો કે જેથી કરીને તમને ખ્યાલ આવે બરાબર નિર્દર્શનું કદ 30 કે તેથી મોટું હોય ત્યારે ગુરુ પરીક્ષણ હોય 30 કે તેથી નાનું હોય ત્યારે લઘુ પરીક્ષણ નિદર્શ આગળનું વિતરણ લગભગ પ્રામાણ્ય હોય છે ગુરુ નિર્દર્ષમાં જ્યારે લઘુ નિદર્શ પરીક્ષણમાં નિદર્શ આગળનું વિતરણ લગભગ પ્રામાણ્ય હોતું નથી નિદર્શ આગણકને પ્રાચલના બદલે વાપરી શકાય છે નિદર્શ આગણકોને જે જ્યારે અહીંયા પ્રાચલ છે એના બદલે વાપરી શકાતા નથી નિદર્શના વિચરણમાં પ્રસાર ઓછો હોય છે અહીંયા ઓછો પ્રસાર ફેલાયેલું બહુ હોતું નથી જ્યારે લઘુ નિદર્શમાં શું હોય છે નાનું હોય છે એટલે પ્રસાર વધુ હોય છે પ્રાચલનું આગણન કરવામાં આવે છે જ્યારે પ્રાચલનું આગણન અહીંયા કરવામાં આવતું નથી લઘુ નિદર્શમાં જ્યારે ગુરુ નિદર્શની અંદર પરીક્ષણની પદ્ધતિ પદ્ધતિઓ લઘુ માટે વાપરી શકાય નહીં બરાબર જ્યારે પરીક્ષણની પદ્ધતિઓ ગૃહ નિર્દેશ માટે વાપરી શકાય છે પરંતુ સામાન્ય રીતે વાપરવામાં આવતી નથી બરાબર તો એ યાદ રાખવાનું ત્યારબાદ અહીંયા સ્વાતંત્ર્યની માત્રા ડિગ્રી ઓફ ફ્રીડમ આ યાદ રાખજો સ્વાતંત્ર્યની માત્રા દરેક દાખલામાં મેળવવાની થાય તો એનું સૂત્ર છે ડિગ્રી ઓફ ડીએફ બરાબર એન માઇનસ વન બરાબર આ એનું સૂત્ર છે તો આ ખાસ યાદ રાખવાનું છે તો આગળ આપણે જોઈએ હવે પછીનું જે છે મહત્વનું તમે તમારો સિલેબસ જોયો હોય છે તો એની અંદર પણ દર્શાવ્યું હોય છે કે ટી પરીક્ષણ બરાબર ટી ડિસ્ટ્રિબ્યુશન જેને કહીએ છીએ લઘુ નિદર્શ પરીક્ષણોમાં ટી પરીક્ષણનો ખૂબ જ મોટો ફાળો છે હવે ખબર પડી લઘુ નિદર્શ આપણે જોયું બરાબર જ્યારે નિદર્શનું એકત્રીસ કરતાં નાનું તમે સમષ્ટિમાંથી પસંદ કર્યું છે અને તમારે એનું અનુમાન કરવું છે અને ઈ અનુમાનને આધારે સમષ્ટિમાં આવું જોવા મળશે એ મેળવવું છે તો એ કેવી રીતના અનુમાન તમે લગાવી શકો બરાબર તો એ છે ઈ ટી પરીક્ષણ દ્વારા ઈસવીસન ઓગણીસો પાંચમાં સર વિલિયમ ગોસેટ આ યાદ રાખજો પોતાના ઉપનામ સ્ટુડન્ટના નામ પરથી ટી વિતરણ પ્રસિદ્ધ કર્યું તેને ટી વિતરણની વ્યાખ્યાને સૂત્ર આપણને આપ્યું ટી બરાબર એક્સ માઇનસ મ્યુના છેદમાં પી વર્ગમૂળમાં એન જ્યાં પી બરાબર આ પી છે એના બરાબર શું કાઉસમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન માઇનસ વન અને આખા કાઉસનો એકના છેદમાં નો સ્ક્વેર પી એટલે પ્રમાણિત વિચરણ અહીંયા એસ પણ તમે કહી શકો છો બરાબર સંકેત છે કોઈ પણ દર્શે મ્યુ એટલે સમષ્ટિનો મધ્યક એક્સ બાર એટલે નિદર્શનો મધ્યક બરાબર એકમોની સંખ્યા એન એટલે તો ટી પરીક્ષણના જે ગુણધર્મો છે એ આપણે સમજીએ સ્ટુડન્ટ ટી વિતરણ ટી સ્ટુડન્ટનું ડિસ્ટ્રિબ્યુશન પણ અહીંયા કહેવામાં આવે છે એટલે એ આ જ છે બરાબર ને ટી ટી સ્ટુડન્ટનું કે એટલે આ ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આગળ જોઈએ ટી વિતરણના ગુણધર્મ શું છે તો કે ટી વિતરણ અખંડિત કિંમતો માટેનું સંભાવના વિતરણ છે અખંડિત કિંમતો હોય જેનો વિભાગ કરીલા ન હોય બરાબર ટી વિતરણ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વચ્ચેની કિંમતો ધારણ કરે છે ઝેડ એ પ્રામાણિક પ્રામાણ્ય ચલ છે જ્યારે પ્રામાણ્ય વિતરણનો મધ્યક મ્યુ બરાબર ઝીરો હોય તો સીગમાં એક હોય છે બરાબર એ આપણે જોઈ ગયા છીએ ઝેડ ત્યાર બાદ ટી વિતરણ સંમિત આવૃત્તિવાળું વિતરણ છે તેનો આલેખ કેવો હોય છે સમિત હોય છે પણ તે પ્રામાણ્ય નથી બરાબર સમિત હોય છે પણ પ્રામાણ્ય જોવા મળતો નથી ત્યારે સમિત એટલે સંપૂર્ણ ઘંટાકાર આપણે જોયું હતું ને આગળ ધોરણ અગિયારમાં ધોરણમાં આપણે સમજેલા છીએ તો એનની કિંમત વધે તેમ ટીની વિતરણ અને પ્રામાણ્ય વક્ર વચ્ચેનો તફાવત ઘટતો જાય છે જેમ એન તમારો મોટો થતો જાય એમ ટી વિતરણ અને પ્રામાણિક પ્રામાણ્ય વક્ર પ્રામાણ્ય વક્ર દોરી એની વચ્ચે તફાવત વધ ઘટતો જાય છે સોરી ટી વિતરણનો પ્રાચલ જે છે એ અહીંયા સ્વા સ્વાતંત્ર્યની માત્રા ડિગ્રી ઓફ ફ્રીડમ છે એને દર્શાવવામાં આવે છે નિદર્શ અવલોકનોની સંખ્યા જે છે એ ત્રીસ અને ચાલીસની વચ્ચે હોય ત્યારે ટી વિતરણ પ્રામાણ્ય વિતરણ જેવું જ બને છે બરાબર સંપૂર્ણ ઘંટાકાર જ બને ટી વિતરણ થાય તો આ હતા એના ગુણધર્મો ખાસ નોટડાઉન કરી લેવા બરાબર એ થિયરી સ્વરૂપના ક્વેશ્ચનમાં પૂછાય છે કે ત્યારબાદ ટી વિતરણનો ઉપયોગ ક્યાં થાય છે ટી પરીક્ષણનો બરાબર એ જોઈએ નિદર્શના મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ કરવા માટે આગળ જોઈ ગયા પણ બે નિદર્શના મધ્યકોના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ કરવા માટે ઉપયોગી છે સહસંબંધની સાર્થકતાનું પરીક્ષણ કરવું હોય તો ટી વિતરણ છે અને નિયત સંબંધ ની સાર્થકતાનું પરીક્ષણ કરવું હોય તો પણ ટી વિતરણનો ઉપયોગ થાય છે હવે તમને ખ્યાલ આગળ જે જે આપણે ક્લિયર કર્યું ટી વિતરણ આ આવડા ચારે ચાર એ જે છે એ પરીક્ષણો આપણે દર્શાવ્યા હતા એ ટી પરીક્ષણની અંદર સમાવેશ થાય છે ચલનાત્મક ચલની અંદર પરીક્ષણ ચલનાત્મક જે પરીક્ષણ હતું એમાં ટી વિતરણ અને એ ચલનાત્મક પરીક્ષણ એટલે ટી પરીક્ષણ કેવી રીતના થાય તો એના ઉપયોગો આ જગ્યાએ કરી શકાય છે તો હવે પછી આપણે જે છે એ એક પછી એક આપણે એનો ઉપયોગ કરીશું આમ મેથડનો પદ્ધતિનો અને એના મુજબ આપણે શું ગણીશું સમ જે છે એ આપણે ગણીશું તો ખાસ હવે પછીના લેક્ચરમાં ધ્યાન આપું કારણ કે એની અંદર જે પદ્ધતિઓ છે ગણતરીની એ પદ્ધતિઓનો સ્ટેપ છે એ સ્ટેપને આપણે સમજવાના છે તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર